સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં મુસ્લિમ યુવાને હિન્દુ યુવતીને ભગાડી જઈ લગ્ન કરી લેતા હિન્દુ સંગઠનો દ્વારા ચક્કાજામ કરી વડાલી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરાયો હતો. યુવતીને ભગાડી લઈ જનાર યુવાન બે છોકરાઓનો પિતા હોવાનું બહાર આવ્યું છે, જેને લઈ વડાલી શહેરના બજારો બંધ કરવામાં આવ્યા હતા. તેમજ શહેરના હિન્દુ સંગઠનો દ્વારા દામોદર એરિયાથી રેલી યોજી ઈડર પ્રાંત કલેક્ટર એચ એ દેસાઈ અને પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વડાલી શહેરની અંદર જે જૈન છોકરીને મુસ્લિમ છોકરો ઉઠાવીને લઈ ગયેલો હતો તે અનુસંધાને ઈડર સમગ્ર હિન્દુ સમાજ આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ આવેદનપત્ર આપેલું છે. આવેદનપત્ર આપતા સરકારશ્રી તરફથી જાણવા મળેલ છે કે ગઈકાલે છોકરીને ટ્રેસ કરી અને બોમ્બેથી એને એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. આજ સાંજ સુધીની અંદર એ વડાલી મુકામે છોકરીને છોકરાને લઈ દેવામાં આવશે એવું અમને સરકારશ્રી તરફથી જાણવા મળેલ છે. તે બદલ અમે સાબરકાંઠા પોલીસશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મીડિયાશ્રીનો બી આભાર વ્યક્ત કરીએ છીએ અને સમગ્ર હિન્દુ સમાજની લાગણી એમને જે જાણી અને જે છોકરીને એરેસ્ટ કરી છે તે બદલ અમે સૌ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. ગઈ 6 તારીખે વડાલી નગરમાંથી એક દીકરી અને એક યુવક ફરાર થઈ ગયેલા, જેના અનુસંધાનમાં 7 તારીખે વડાલી પોલીસ સ્ટેશનની અંદર દીકરીના માતા પિતાએ એક અરજી આપેલી કે અમારી છોકરી આ એક યુવક જે વિધર્મી છે એ લઈને ફરાર થઈ ગયેલો છે, જેના આધારે વડાલી ટાઉનની અંદર સામાન્ય બનાવો બનેલા અને પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાની પરિસ્થિતિમાં આવેલી અને એ પરિસ્થિતિ જાળવવાની વચ્ચે પણ દીકરીની શોધખોળ ચાલુ હતી. દરમિયાનમાં આધારભૂત રીતે અમને વિગત મળેલી કે દીકરી વડાલીથી ગુજરાત રાજ્યની બહારના એક રાજ્યની અંદર છે, જેના આધારે પોલીસે એક ટીમ મોકલેલી અને એ ટીમે ગત રાત્રિએ રેડ કરી અને એ દીકરીને હેન્ડઓવર કરી લીધેલી છે અને અત્યારે હાલ દીકરી અને ગુજરાતની અંદર લાવવા માટે પોલીસ રવાના થઈ ગયેલી છે. આ મામલાને લઈ જિલ્લા એસપી સૌરભ પટેલે અફવાઓથી દૂર રહેવા તેમજ ખોટા મેસેજો વાયરલ ન કરવા અને લોકોને શાંતિ જાળવી રાખી કાયદાઓનું પાલન કરવાની અપીલ પણ કરી છે. વડાલીમાં જે 2 દિવસથી અહીંયા જે માહોલ છે અને 2 દિવસ પહેલાં જે હિન્દુ જૈન લડકીને મુસ્લિમ છોકરો લઈને ગયો છે એના બાબતમાં જે લડકીના પરિવાર તરફથી ફરિયાદ આપવામાં આવી છે એના ઉપર પોલીસ કાયદેસર કાર્યવાહી કરી રહી છે અને 2 દિવસથી સતત બંદોબસ્ત પણ છે, પેટ્રોલિંગ ચાલે છે અને એવા માહોલમાં ર્યુમર્સ વગેરેનું દોર પણ ચાલુ થાય છે અમુક ટાઈમે. તો મારી નમ્ર અપીલ છે, વિનંતી છે તમામ લોકોને, નગરજનોને, હાલ વડાલીમાં એકદમ શાંતિ છે, વડાલીમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી. અમુક લોકો જે ર્યુમર્સ ફેલાવવાની કોશિશ કરતા હોય એના ઉપર પણ હું કાર્યવાહી કરીશ અને લોકોને મારી અપીલ છે કે પણ ર્યુમર્સમાં આવે નહીં અને કોઈ પ્રોબ્લેમ હોય તો પોલીસ તરફથી ફોન કરીને ચકાસણી કરી શકે છે અને બટ કોઈ ર્યુમર્સમાં આવીને કોઈ આગળ ફોરવર્ડ કરે અને પછી એના કારણે કોઈ અહીંયા અશાંતિનું વાતાવરણ સર્જાય તો પછી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.